મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં? તો મજામાં દશી, આપણે અત્યારમાં બ્લોગની શરૂઆત કરી નાખી છે. તમે જોઈ શકો છો અત્યારમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો તો અત્યારમાં આપણે બ્લોગની શરૂઆત કરી છે. તો લાસ્ટ એન્ડ સુધી બન્યા રહો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલને, જેથી કરીને નવા નવા બ્લોગ તમને જોવા મળે. તો કન્ટિન્યુ જોતા રહો આગળ. બુદ્ધિ કેમ છો મિત્રો? અમે આવી ગયા છીએ બીજા ખેતરમાં, અને બીજા ખેતરમાં કોંગ્રેસ્યુન ખડ એવું છે અત્યારે. તો એન્ડ સુધી બન્યા રહો, તમે જોઈ શકો છો કોંગ્રેસ્યુન ખડ એવું તો છે. માલ અત્યારે પોળે છે, પાણી પૈન પાછા આવી ગયા છે. તો એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને, જેથી કરી નવે નવા વ્લોગ્સ તમને જોવા મળે. તો આગળ આગળ કન્ટિન્યુ જોતા રહેજો. અને એક ભાઈની મને એવી કોમેન્ટ આવી હતી કે તમારે કેટલી ગાયું છે? તો મારે ગાયું છે 30 ગાયું છે અને 5 ભેંસું છે. તો તમે જોઈ શકો છો પાડા બાડા બધું છે, 6 જેવું છે. તો તમે જોઈ શકો છો ગાયું અત્યારે બરોબર પોળી છે. તો એન્ડ સુધી બન્યા રહો તો અમે તમને કન્ટિન્યુ બતાવતા રહીશું. આજ આપણો માલ ઓછો છે, બીજા અત્યાર સુધી સવાર સુધી ફેંક્યા હતા, બીજા અડધા અડધા નોખા નોખા થઈ ગયા છે. તો એન્ડ સુધી બન્યા રહો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દીધું. સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલશો નહીં, તો આગળ આગળ અમે કન્ટિન્યુ બતાવશું. તો જોતા રહો આગળ આગળ. તો આજ ખેતરમાંથી આપણો માલ ધરીને ઊભો રહી ગયો છે. તો તમે જોઈ શકો છો અમે સવાર હતા એમાં તો બહુ એટલું બધું ખડ નહોતું, પણ આમાં સારું હતું અત્યાર સુધી. અત્યાર સુધી સારું ખાધું, માલ અડધો પડધો ઊભો રહી ગયો છે. અને અહીંયા થોડાક ગાવડા અહીંયા સરે છે, તો એ ઊભા રહીને પછી ગયા. તો આપણે, હું ખાવા ગયો હતો એટલે થોડુંક મોડું થઈ ગયું બ્લોકમાં. બાકી જોતા રહ્યો તમે, અડધો માલ હું ખાવા ગયો તો ઊભો થઈ ગયો, નકર તમને કન્ટિન્યુ બતાવો કે માલ બેસી ગયો. હજુ આટલો માલ તો બેઠો જ છે, તો હું ખાઈને પાછો આવ્યો. એટલી વારમાં તો ગાય ઊભી થઈ ગઈ, અડધી પડધી ઊભી થઈ ગઈ છે, અડધી હજુ ઊભા છે અડધા. તો કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને, જેથી કરીને નવા નવા બ્લોગ અમે તમારા સુધી પહોંચાડતા રહી. તો મિત્રો, આપણે બ્લોગને અહીંયા ખતમ કરી. જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો, તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. જય ઠાકર, જય દ્વારકાધીશ.